મહેસાણામાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ રીતે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના લાભ માટે સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે હેતુસર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સીધો સંવાદ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો. મહેસાણામાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ રીતે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના લાભ માટે સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે હેતુસર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સીધો સંવાદ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં માહિતી ખાતાની એક ખાસ પુસ્તિકા તમામ વાલીઓને આપવામાં આવી હતી, જેને આધારે વિકલાંગ બાળકોને મળતી સરકારી યોજનાઓના લાભો સુધી સરળતાથી પહોંચી શકાય. આમ આ સનાથ દ્વારા સામાજિક જવાબદારી નિભાવતા વિકલાંગોના વહારે આવી હતી. આજે નેશનલ ટ્રસ્ટ દ્વારા સ્ટેટ લેવલ નોડલ એજન્સી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો જે નેશનલ ટ્રસ્ટની જે 4 કેટેગરી ઓટિઝમ, સેરેબલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને માનસિક મંદતા વાલીઓને આજે લીગલ ગાઈડરશીપ અને એમના ટ્રેનિંગ પ્રોગ્રામો અત્રે એમને દિવ્યાંગ બાળકો જ્યારે 18 વર્ષના થાય ત્યારે એમને શું લેવું પડે, એમને લીગલ ગાઈડરશીપ કેવી રીતે થઈ શકાય અને એના માટેની પૂરતી સમજ આપવામાં આવી. આ બાળકોને એમને કેવી રીતે સમાજમાં સંકલન કરી અને એમના પગભર થઈ શકે અને એ સમાજમાં એક મહત્ત્વનું એક અંગ રહે એ બાબતે સૌએ આજે એમને પ્રેરણા અને માર્ગદર્શન. નેશનલ ટ્રસ્ટ અંતર્ગત જે વાલી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે એમાં અમે બાળકો સાથે આવેલું. મારા 2 બાળકો છે, મેન્ટલ રિટાયર્ડ છે બંને, અને હું રિટાયર્ડ એન્જિનિયર છું વાલી તરીકે. અને ખોડિયાર એજ્યુકેશનમાં મારા બાળકો ભણે છે. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટમાં બહુ સરસ સગવડ છે, બાળકોને જે તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. અતુલ પટેલ સાથે CN24 ન્યૂઝ મહેસાણા.